રામશન ગોળિયામાં 33 વર્ષ નોકરી કરી વય નિવૃત્ત થતા પંજી વાઘેલાને ગામ લોકો, સાધુ સંતો અને શિક્ષણ જગતના અનેક અધિકારીઓની હાજરીમાં સાફો પહેરાવી અને તલવાર આપી અને દરબારી વિદાય આપવામાં આવી. રામશન ગોળિયામાં 33 વર્ષ નોકરી કરી વય નિવૃત્તિ થતા પંજી વાઘેલાને ગામ લોકો, સાધુ સંતો અને શિક્ષણ જગતના અનેક અધિકારીઓની હાજરીમાં સાફો પહેરાવી તલવાર ભેટ આપી દરબારી વિદાય આપવામાં આવી. રામશન ગોળિયાના શાળામાં સતત 22 વર્ષ સેવા આપી ટોટલ 32 વર્ષ નોકરી પૂર્ણ કરી પંજી વાઘેલાનો આજે વિદાય સમારંભ યોજવામાં આવ્યો, જેમાં મોટી સંખ્યામાં ગામ લોકો, સાધુ સંતો અને શિક્ષણ જગતના અધિકારીઓ હાજર રહ્યા છે. શાળામાં આપેલી સેવાઓને યાદ કરાઈ હતી. 22 વર્ષથી એક જ શાળામાં નોકરી કરી શિક્ષણ જ્યોતને ઝળહળતી કરવામાં વિદાય લઈ રહેલા પંજીનો શિવ પાળો ને લોકોએ યાદ કર્યો. એક જ રૂમથી શરૂઆત પામેલી શાળા આજે આદર્શ શાળા સુધી પહોંચી છે, જે શિક્ષક શ્રી પંજી વાઘેલાને આભારી છે. ગામ લોકોએ પંજીની શિક્ષણ ક્ષેત્રની કામગીરીને વખાણી હતી. વિદાય લેતા પંજી વાઘેલાને ગામ લોકોએ સોનાની વીંટી પહેરાવી સાથે સાફો બાંધી અને તલવાર ભેટ આપી અને દરબારી ઠાઠથી વિદાય અપાઈ હતી. શાળાથી ઘર સુધી ઘોડા પર બેસાડી વરઘોડું નીકાળીને જાજરમાન વિદાયના દ્રશ્યો સામે આવ્યા હતા. બાળકોની નમી આંખો જ બતાવી રહી હતી કે વિદાય લેનાર શિક્ષક પંજી વાઘેલા પ્રિય ગુરુ હતા. સ્ટાફે પણ પંજી વાઘેલાને ગોલ્ડ કોઈન આપી ઉષ્માભેર વિદાય આપી હતી. વિદાય લઈ રહેનાર પંજી વાઘેલાને લોકોએ બાકીનું જીવન સુખ શાંતિમય, સામાજિક અને શિક્ષણ જગતમાં ઉપયોગી બની રહે એવી અપેક્ષા સાથે ઉષ્માભર વિદાય આપી હતી. આજ રોજ રામશન ગોળિયા અનુપમ શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવેલ અને 26 વર્ષ સુધી આ શાળામાં સતત નોકરી કરેલ એવા ગામના વતની, ગામના શિક્ષક અને ગામમાંથી ગામનો અને શાળાનો અને બાળકોનો પૂરો વિકાસ થાય એ બાબતમાં પૂરતું ધ્યાન રાખી 26 વર્ષ સુધી સતત ગામના અને સ્ટાફના સહયોગથી આ શાળાને એક અનુપમ શાળા બનાવવા માટેનો જે કાર્ય કરેલ છે એવા અમારા આદરણીય પંજીભાઈ જુડજી વાઘેલા સાહેબ રામશણના એ આજે નિવૃત્તિ લઈ રહ્યા છે. એમને નિવૃત્તિ થઈ છે, વય નિવૃત્તિ થઈ છે. એના ભાગરૂપે આજે ગ્રામજનોએ એમના માટે સન્માન સમારંભ રાખેલ છે અને સાહેબનું સન્માન કરેલ છે અને સાહેબને ખૂબ જ ભાવપૂર્વક આ શાળામાંથી નિવૃત્તિ આપેલ છે અને એમનું પાછલું જીવન પણ અતિ સુખદાયક બની રહે તે માટે સર્વ ગ્રામજનો પ્રાર્થના કરે છે. કારણે નિવૃત્ત થયેલા વાઘેલા પનેસિંહ જૂટસિંહ રામશણ, જેમણે રામશણ ગોળિયા શાળામાંથી આજે વિદાય લીધેલ છે, એમની સેવા ગામને હર હંમેશા યાદ રહેશે. અને જે પંજી સાહેબની મહેનતથી આ ગોળિયા શાળામાં જે પ્રગતિ થઈ છે, જે શાળા જંજરિત હાલતમાં ઊભી હતી એ શાળાને આજે જિલ્લા કક્ષાએ લઈ જવામાં પ્રથમ નંબર આપવામાં મહત્ત્વનો ફાળો હોય તો એ વાઘેલા પંજી સાહેબનો જ છે. અને બીજું તો વિશેષમાં એ કહેવાનું કે પંજી સાહેબનું નેતૃત્વ, પંજી સાહેબનો સ્વભાવ અને એમને ગામ પ્રત્યેની લાગણી એ તો આ સભામાં આવેલા મંડપમાં બેઠેલા આખા ગામના ગ્રામજનો દેખીને આપને ખ્યાલ આવી જ જશે. કારણ કે જેને શરૂઆત કરી હતી ત્યાંથી અને ગામમાં નિવૃત્તિ લીધી ત્યારે એ શરૂઆત કરી એના વ્યક્તિઓ અહીં આવે અને જ્યારે નિવૃત્ત થાય ત્યારે ગામના વ્યક્તિઓ પણ એકઠા થાય, તો એ ઉપરથી કે એમનો સ્વભાવ કેવો હશે અને ગામ પ્રત્યે એમણે કેવી લાગણી કેળવી હશે એ તો એ ઉપરથી દ્રષ્ટાંત થઈ જાય છે. સાથે સાથે આ ગામમાં પંજી સાહેબે જે બાળકોને અને એના વાલીઓને સમજાવી શિક્ષણ પ્રત્યેનો જે વેપ વધારેલો છે એ પણ સિંહ ફાળો એમને જ જાય છે. સાથે સાથે પંજી સાહેબ નિવૃત્ત થયા પછી સામાજિક સેવા કરે, સાથે સાથે આ શાળામાં અને બીજી શાળામાં જઈ પોતાનું વ્યક્તિત્વ, પોતાનો અનુભવ પ્રત્યાપ કરી આ ગામના દીકરા દીકરીઓનો શિક્ષણ કેવી રીતે વધે એ માટે સતત પ્રયાસ કરતા રહે એવી ભગવાન સાથે પ્રાર્થના રાખે અને એમનું દીત આયુષ ખૂબ સુંદર રીતે પસાર થાય એ માં ભગવતીને અને માં અંબાને પ્રાર્થના. જય હિન્દ, જય ભારત.